हेलो विद्यार्थी मित्रों, आपणे धोरण 12 માં યુનિટ નંબર 5 એમાં રીડ નંબર 2 જેમાં એક પોયમ આપેલ છે. પોયમનું નામ છે નો મેન આર ફોરેન, એટલે કે કોઈ માણસ વિદેશી નથી. મિત્રો, આ પોયમની અંદર કવિ એવું જણાવે છે કે બધા મનુષ્ય આપણા પોતાના જ હોય છે, આખું વિશ્વ આપણો પરિવાર છે. ક્યારેય પણ કોઈ સાથે, કોઈ બીજા દેશમાં રહેનારા લોકો સાથે કોઈ દિવસ આપણે ભેદભાવ ન રાખવો જોઈએ. આ ઉપરાંત કવિ એવું જણાવે છે કે દરેક મનુષ્યની અંદર તમામ લાગણીઓ, ગુણ અવગુણ અને જે ઇન્દ્રિયો રહેલા હોય છે જે આપણામાં હોય છે, અને દરેક મનુષ્યએ આપણે જે દુઃખ ભોગવવા પડે છે એવા જ દુઃખ બીજા મનુષ્યએ પણ ભોગવવા પડતા હોય છે, અને તમામ મનુષ્યને આપણે એક જ દ્રષ્ટિએ નિહાળવા જોઈએ. અને આપણે જ્યારે બીજાને ધિકારીએ છીએ ત્યારે આપણે પોતાની જાત પ્રત્યે જ નફરત કરીએ છીએ. તો એક ભેદભાવ દર્શાવતું કાવ્ય છે, એટલે કે કવિ એમ કહેવા માગે છે કે આપણે કોઈ સાથે કોઈ ભેદભાવ છે એ રાખવો જોઈએ નહીં. તો મિત્રો, હવે શરૂ કરીએ. નો મેન આર ફોરેન, એટલે કે કોઈ માણસ વિદેશી નથી. રિમેમ્બર, નો મેન આર સ્ટ્રેન્જ, નો કન્ટ્રીઝ ફોરેન. યાદ રાખો કે કોઈ માણસ અજાણ્યો નથી. રિમેમ્બર એટલે યાદ રાખવું, સ્ટ્રેન્જ એટલે અજાણ્યું. યાદ રાખો કે કોઈ માણસ અજાણ્યો નથી. નો કન્ટ્રીઝ ફોરેન, કોઈ દેશ પરદેશ નથી. ફોરેન એટલે પરદેશ અથવા વિદેશ, સ્ટ્રેન્જ એટલે અજાણ્યું, રિમેમ્બર એટલે યાદ રાખો. બીજી લાઈન છે, બિનિથ ઓલ યુનિફોર્મ્સ. બિનિથ એટલે નીચે, યુનિફોર્મ્સ એટલે ગણવેશ, પહેરવેશ અથવા ગણવેશ, બધા જ ગણવેશની નીચે. અ સિંગલ બોડી બ્રેથ, બ્રેથ એટલે શ્વાસ લેવો, એક જ શરીર શ્વાસ લે છે. કે મનુષ્ય છે એ કપડાં પહેરે છે, તો બધા છે એ કપડાં પહેરે છે, તો અંદર જે શરીર છે એ બધાનું શરીર છે એ શ્વાસ લે છે. લાઇક અવર્સ, આપણી જેમ જ, ધ લેન્ડ અવર બ્રધર્સ વોક અપોન ઇઝ અર્થ લાઇક ધીસ. આપણી જેમ જ આપણા ભાઈઓની જમીન પણ આ પૃથ્વી પર જ રહેલી હોય છે. વોક અપોન એટલે રહેલી હોય છે, લેન્ડ એટલે જમીન. આપણી જેમ જ આપણા ભાઈઓની જમીન, લેન્ડ એટલે જમીન, કે આ જ પૃથ્વી ઉપર રહેલી હોય છે. ઇન વિચ વી ઓલ સેલ લાઈફ, કે જેના પર આપણે બધા જ રહીએ છીએ. લાઈ એટલે જીવવું અથવા રહેવું. ઇન વિચ, કે જેમાં આપણે બધા જ જીવીએ છીએ, રહીએ છીએ. તે ટુ અવેર ઓફ સન એન્ડ એર એન્ડ વોટર, તેઓને પણ સૂર્યની, હવાની અને પાણીની જરૂર હોય છે અથવા એનાથી જાગૃત હોય છે. અવેર એટલે જરૂર, હોવી, ટુ એટલે પણ. આપણી જેમ જ દરેક મનુષ્યને હવાની, સૂર્યપ્રકાશની અને પાણીની જરૂર પડે છે. આર ફેડ બાય પીસફુલ હાર્વેસ્ટ બાય વોર્સ લોંગ વિન્ટર સ્ટાર. લાંબા શિયાળાના યુદ્ધથી ભૂખે મરીને, એ લાઈનમાં છેલ્લે આપ્યું છે. વોર્સ એટલે યુદ્ધ, વિન્ટર એટલે શિયાળો, વોર એટલે યુદ્ધ, સ્ટાર એટલે ભૂખે રહેવું. લાંબા શિયાળાના યુદ્ધથી ભૂખે મરીને, હવે આગળનો ભાગ છે, શાંતિથી પાક નણીને ખાય છે. ફેડ એટલે ખાવું, પીસફુલ એટલે શાંતિથી, હાર્વેસ્ટ એટલે પાકને લણવો. કે એક ઋતુની વાત કરી છે શિયાળામાં, કે શિયાળામાં ભૂખમરાથી માણસોને ખબર હોય છે કે હવે, માનો કે કોઈ તકલીફ છે, ખેડૂતને ખબર હોય છે કે કાંઈ અનાજને ની કોઈ પણ તકલીફ છે, તો તકલીફ ભોગવવાને બદલે તેઓ એ શાંતિથી, પીસફુલ એટલે શાંતિથી પાક લણીને ખાય છે. ધેર હેન્ડ્સ આર અવર્સ, તેઓના હાથ આપણા જ છે. હેન્ડ્સ, હાથ, અવર્સ એટલે આપણા જ છે. એન્ડ ઇન ધેર લાઇન્સ વી રીડ, અને તેઓની હસ્તરેખામાં આપણે વાંચીએ છીએ. લાઇન્સ એટલે હસ્તરેખા, વી રીડ એટલે આપણે વાંચીએ છીએ. લેબર નોટ ડિફરન્ટ ફ્રોમ અવર ગોડ. લેબર એટલે શ્રમિક, શ્રમિકો આપણાથી અલગ હોતા નથી. ડિફરન્ટ એટલે જુદા, અલગ. ઓવન એટલે આપણાથી, આપણા પોતાનાથી. કે શ્રમિક કોઈ પણ મજૂર વર્ગ હોય, તો ઘણીવાર કોઈ ઉચ્ચ કક્ષાએ રહેલ વ્યક્તિ એ મજૂર પ્રત્યે ભેદભાવ રાખે છે. તો અહીંયા કવિ એમ કહે છે કે શ્રમિક પણ આપણા અલગ હોતા નથી. રિમેમ્બર, ધે હેવ લાઇક આઈઝ લાઇક અવર્સ ધેટ વેક ઓર સ્લીપ. યાદ રાખો કે તેઓને આપણા જેવી જ આંખો હોય છે, કે જે જાગે છે. વેક એટલે જાગવું, ઓર સ્લીપ, સ્લીપ એટલે સૂવું. યાદ રાખો કે તેઓને આપણા જેવી જ, લાઇક અવર્સ, આપણા જેવી જ આંખો હોય છે, કે જે જાગે છે અથવા તો સૂવે છે. કે મિત્રો, દરેક મનુષ્ય, કોઈ પણ મનુષ્ય હોય, તો એને અમુક સમયે એને સુવાની એટલે કે આરામ કરવાની, અને અમુક સમયે એને કામ
કામે જવાની કે કામ કરવાની કામ કરવાનું થતું જ હોય છે. સ્ટ્રેન્થ ધેટ કેન બી વન બાય લવ. સ્ટ્રેન્થ એટલે તાકાત, અને તાકાતને યુદ્ધ તાકાતને પ્રેમથી જ જીતી શકાય છે. કેન બી વન એટલે જીતી શકાય છે. ઇન એવરી લેન્ડ ઇઝ કોમન લાઈફ. દરેક જીવન પર સરખું જ, દરેક જમીન પર સરખું જ જીવન હોય છે. એવરી લેન્ડ, દરેક જમીન પર કોમન એટલે સરખું જીવન હોય છે. ધેટ ઓલ કેન રેકોગ્નાઇઝ એન્ડ અન્ડરસ્ટેન્ડ, કે જે બધા જ એને ઓળખી શકે છે અને સમજી શકે છે. રેકોગ્નાઇઝ એટલે ઓળખવું, અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું. ફરીથી બે લાઈન, કે દરેક જમીન પર સરખું જ જીવન હોય છે, એટલે કે મનુષ્ય જમીન એક જ છે, પૃથ્વી એક જ છે, એના ઉપર રહેનારો વ્યક્તિ સરખું જીવન જીવે છે, કે જે આપણે એને ઓળખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. આગળ જોઈએ. લેટ અસ રિમેમ્બર, ચાલો આપણે યાદ કરીએ, વેન એવર વી આર ટોલ્ડ, જ્યારે પણ આપણને કહેવામાં આવે, વી આર ટોલ્ડ આપણને કહેવામાં, પેસિવનું વાક્ય છે, ચાલો આપણે યાદ રાખીએ કે જ્યારે પણ, વેન એવર, જ્યારે પણ આપણને કહેવામાં આવે, ટુ હેટ અવર બ્રધર્સ, આપણે આપણા ભાઈઓને ધિકારવા જોઈએ. હેટ એટલે ધિકારવું. ઇટ ઇઝ અવર સેલ્સ ધેટ વી સેલ ડિસ્પોઝિસ બી ટ્રાય કન્ડેમ. તો ત્યારે જ આપણે આપણો અધિકાર છીનવી લઈએ છીએ. ડિસ્પોઝિસ એટલે અધિકાર છીનવી લેવો, બીટ્રાય એટલે આપણે આપણી જાત સાથે દગો કરીએ છીએ, અને નફરત કરીએ છીએ, કંડેમ એટલે નફરત કરવી. જ્યારે આપણને કહેવામાં આવે, જ્યારે પણ આપણને કહેવામાં આવે કે આપણે આપણા ભાઈઓને ધિકારવા જોઈએ, ત્યારે આપણે આપણી જાત પ્રત્યે જ દગો કરીએ છીએ, નફરત કરીએ છીએ, અને આપણે જાતનો જ અધિકાર છીનવી લઈએ છીએ. ડિસ્પોઝિસ એટલે અધિકાર છીનવી લેવો, બીટ્રાય એટલે દગો દેવો, કંડેમ એટલે નફરત કરવી. રિમેમ્બર, યાદ રાખો, વી વુ ટેક આર્મ્સ અગેન્સ્ટ ઇચ અધર, આપણે કે જેઓ એકબીજાની સામે શસ્ત્રો ઉપાડીએ છીએ. ટેક આર્મ્સ એટલે શસ્ત્રો લેવા, હથિયાર ઉપાડવા, અગેન્સ્ટ એટલે સામે, ઇચ અધર એટલે એકબીજાને. યાદ રાખો કે આપણે જ્યારે એકબીજાની સામે શસ્ત્રો ઉપાડીએ છીએ, ઇટ ઇઝ ધ હ્યુમન અર્થ ધેટ વી ડિફાઈન. તો એ જ માનવ પૃથ્વી છે, હ્યુમન અર્થ એટલે માનવ પૃથ્વી છે, કે જેઓને આપણે પ્રદૂષિત કરીએ છીએ અથવા બગાડીએ છીએ. ડિફાઈન એટલે પ્રદૂષિત કરવી. શસ્ત્રો ઉપાડીએ છીએ એનો મતલબ, કવિ એમ કહે છે કે જ્યારે માનો કે કોઈ બે દેશ વચ્ચે યુદ્ધ થાય, તો આપણે બધા જાણીએ છીએ કે કોઈ સામાન્ય હથિયારની વાત ન આવે, મોટા મોટા અણુબોમ્બ પરમાણુ બોમ્બની જ વાત આવે. તો ત્યારે જ્યારે યુદ્ધ થાય ને અણુબોમ્બ કે પરમાણુ બોમ્બનો ઉપયોગ થાય, ત્યારે આપણે જ આપણી પૃથ્વીને પ્રદૂષિત કરીએ છીએ. અવર હેલ્સ ઓફ ફાયર એન્ડ ડસ્ટ આઉટરેજ ધ ઇનોસન્સ ઓફ હેર. હેલ્સ એટલે નર્ક સમાન, આપણી નર્ક સમાન અગ્નિ, ફાયર એટલે અગ્નિ, ડસ્ટ એટલે ધૂળ ધુમાડો, આપણો નર્ક સમાન અગ્નિ અને ધૂળ ધુમાડો એ હવાની શુદ્ધતાનું ઉલ્લંઘન કરે છે. આઉટરેજ ઉલ્લંઘન કરવો, ઇનોસન્સ એટલે શુદ્ધતા, ઓફેર એટલે હવાનું. આપણી નર્ક સમાન અગ્નિ અને ધૂળ ધુમાડો એ હવાની નિર્દોષતા અથવા હવાની શુદ્ધતાનું ઉલ્લંઘન કરે છે, કે હવા છે એની નિર્દોષતા એટલે કે એની શુદ્ધતા બગડે છે. શું કામ? તો કે આપણે જ એકબીજા સામે શસ્ત્રો ઉપાડીએ છીએ, ત્યારે આપણી ભાષામાં કહીએ તો પર્યાવરણ છે એ પ્રદૂષિત થાય છે, હવા છે એની શુદ્ધતા છે એ ઘટી જાય છે. અને એમણે મને લખ્યું છે, ધેટ ઇઝ એવરીવેર અવર ઓન, કે જે દરેક જગ્યાએ આપણી પોતાની છે. એવરીવેર એટલે દરેક જગ્યાએ, ઓન એટલે પોતાની, હવા છે એ આપણી પોતાની જ દરેક જગ્યાએ છે. આપણે એની શુદ્ધતાને બગાડવી ન જોઈએ, એટલે કે એને પ્રદૂષિત કરવી જોઈએ નહીં. રિમેમ્બર, નો મેન આર ફોરેન એન્ડ નો કન્ટ્રી સ્ટ્રેન્જ. યાદ રાખો કે કોઈ માણસ વિદેશી નથી અથવા કોઈ માણસ પરદેશી નથી. નો કન્ટ્રી સ્ટ્રેન્જ, કોઈ દેશ અજાણ્યો નથી. તો મિત્રો, આવી રીતે કવિ સમજાવે છે કે આપણે દરેક મનુષ્યને આપણા પોતાના માનવા જોઈએ. કોઈ પ્રત્યે આ પૃથ્વી ઉપર રહેનારા કોઈ પણ મનુષ્ય પ્રત્યે આપણે ભેદભાવ ન રાખવો જોઈએ. તો હવે એકવાર હું ઝડપથી સમગ્ર પોયમનું ગુજરાતી બોલી જાઉં છું. યાદ રાખો, કોઈ માણસ અજાણ્યો નથી, કોઈ દેશ પરદેશ નથી. બધા જ ગણવેશની નીચે એક જ શરીર શ્વાસ લે છે. આપણી જેમ જ આપણા ભાઈઓની જમીન પણ આ જ પૃથ્વી ઉપર રહેલી છે, કે જેના પર આપણે રહીએ છીએ અથવા જેના પર આપણે જીવીએ છીએ.
તેઓને પણ સૂર્ય, હવા અને પાણીની જરૂર હોય છે. લાંબા શિયાળાના યુદ્ધથી ભૂખે મરી અને શાંતિથી પાક વણીને ખાય છે. તેઓના હાથ પણ આપણા જ છે કે જેમાં આપણે હસ્તરેખાને વાંચીએ છીએ. શ્રમિક આપણાથી અલગ હોતા નથી. યાદ રાખો કે તેઓની પાસે આપણા જેવી જ આંખો હોય છે કે જે જાગે છે અથવા સૂવે છે, અને તાકાતને પ્રેમથી જ જીતી શકાય છે. દરેક જમીન પર સરખું જ જીવન હોય છે કે જે આપણે ઓળખી શકીએ છીએ અને સમજી શકીએ છીએ. ચાલો આપણે યાદ કરી લઈએ કે જ્યારે આપણને કહેવામાં આવે કે આપણે આપણા ભાઈઓને ધિક્કારવા જોઈએ, ત્યારે આપણે આપણી જાતનો જ અધિકાર છીનવી લઈએ છીએ, જાત પ્રત્યે દગો કરીએ છીએ અને નફરત કરીએ છીએ. યાદ રાખો કે જ્યારે આપણે એકબીજાની સામે શસ્ત્રો ઉપાડીએ છીએ, ત્યારે એ જ માનવ પૃથ્વીને આપણે પ્રદૂષિત કરીએ છીએ. આપણી નરક સમાન અગ્નિ અને ધૂળ ધુમાડાની હવાની નિર્દોષતા અથવા હવાની શુદ્ધતાનું આપણે ઉલ્લંઘન કરીએ છીએ, કે જે દરેક જગ્યાએ આપણી પોતાની જ હોય છે. યાદ રાખો, કોઈ માણસ વિદેશી નથી અને કોઈ દેશ અજાણ્યો નથી. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ યુનિટ નંબર 6, એમાં રીડ નંબર 1, જેમાં લેસન આપેલ છે જેનું નામ છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એટલે કે યુદ્ધ સામે હડતાલ. સ્ટ્રાઇક એટલે હડતાલ અને વોર એટલે યુદ્ધ, અગેન્સ્ટ એટલે ની સામે, યુદ્ધ સામે હડતાલ. નીચે બ્રેકેટમાં લખેલ છે, સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, January 5, 1916. કે હેલન કેલર દ્વારા અપાયેલી એક સ્પીચ છે, એટલે કે ભાષણ છે. એ ભાષણ યાદ રાખજો, ક્યાં અપાયેલું છે? તો કે ન્યુયોર્ક શહેરમાં અને કાર્નેગી હોલમાં. અને ક્યારે અપાયેલું છે? તો કે 5 જાન્યુઆરી 1916. તો મિત્રો, આ લેસનની અંદર તમે જે ચિત્ર જોઈ શકો છો એ હેલન કેલરનું ચિત્ર છે, જે તમે 10મા ધોરણમાં એનો એક લેસન ભણી ગયા છો. હેલન કેલર બાળપણથી જ આંધળી અને બહેરી હોય છે, તો એને જે એક સ્પીચ આપેલી છે, સ્પીચનું આ પાઠની અંદર વર્ણન કર્યું છે. તો શોર્ટમાં તો હેલન કેલર એવું કહેવા માગે છે કે એના ભાષણમાં એવું કહેવા માગે છે કે પહેલાંના સમયમાં જે કામદારોને જે જગ્યાએ કામદારો કામ કરતા એનો પોતાનો અધિકાર એને ન મળતો, એટલે કે એના ઉપર અત્યાચાર થતા. તો આ પાઠની અંદર કામદારોના અધિકાર, કામદારોનું મહત્ત્વ, તેના પર જે પહેલાંના સમયે થતા હતા અત્યાચાર, લોકશાહીના નબળા પાસાઓ, યુદ્ધની બિનજરૂરિયાત અને જરૂરિયાત, એની ભયાનકતા, નવું વિશ્વ કેવું હોવું જોઈએ, એના વિશે હેલન કેલર આ પાઠમાં ખાસ સમજાવે છે. અને ખાસ કરીને કામદારોના જે માલિક છે એ કામદારોને પહેલાંના સમયમાં કામદારોને યંત્રમાનું સમજતા, એનો મતલબ કે એના ઉપર અત્યાચાર કરતા અને વેતન પણ ઓછું આપતા. તો અહીંયા લેખક એવું સમજાવે છે કે કામદારોએ પોતે સાવ એવા પોતે નહીં માનવાનું, એને બદલે સક્રિય અને બૌદ્ધિક નાગરિકો બનવાનું આ પાઠમાં જણાવાયું છે. અને કામદારો ખરેખર નિઃસ્વાર્થ હોય છે, કારણ કે એવો કામદારો છે એ પોતાના માટે નહીં પણ એના માલિકો માટે પહેલાંના સમયમાં જીવતા અને એના માટે જ મરતા. કામદારો વગર કોઈ પણ જાતના કારખાના કે વાહનો કે યુદ્ધ થઈ શકે એમ ન હતા. અત્યારે પણ કામદારોનું મહત્ત્વ એટલું જ છે અને પહેલાંના સમયમાં પણ મહત્ત્વ એટલું જ હતું. તો હવે પાઠમાં આપણે જોઈએ કે હેલન કેલર શું કહેવા માગે છે. ટુ બિગિન વિથ, આઈ હેવ અ વર્ડ ટુ સેટ ટુ માય ગુડ ફ્રેન્ડ્સ ધ એડિટર્સ એન્ડ અધર્સ હુ આર મૂડ ટુ પીટી મી. શરૂઆત કરીએ તો મારી પાસે મારા સારા મિત્રો, ગુડ ફ્રેન્ડ્સ સારા મિત્રો, એડિટર્સ સંપાદકો એન્ડ અધર્સ અને બીજાઓ કે જેઓને મારા પર દયા આવતી કે દયા આવે છે, પીટી એટલે દયા આવવી. મારા સારા મિત્રો, સંપાદકો અને બીજાઓને કે જેઓને મારા ઉપર દયા આવે છે, એને કહેવા માટે મારી પાસે શબ્દો છે. આઈ હેવ અ વર્ડ ટુ સે એટલે કહેવા માટે. સમ પીપલ આર ગ્રીવડ, કેટલાક લોકો દુઃખી હોય છે. ગ્રીવડ એટલે દુઃખી હોવું, બિકોઝ કારણ કે
તે ઇમેજિન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ, કારણ કે તેઓ માને છે, ઇમેજિન એટલે માનવું, કલ્પના કરવી, કે હું બિન સિદ્ધાંતવાદી વ્યક્તિઓની હાથની કઠપૂતળી છું. ઇન ધ હેન્ડ્સ એટલે હાથની કઠપૂતળી. હુ પરસ્યુડ મી ટુ એડોપ્ટ અનપોપ્યુલર કોર્સિસ એન્ડ મેક મી ધ માઉથપીસ ઓફ ધેર પ્રોપાગાન્ડા, કે જેઓ મને અનપોપ્યુલર એટલે કે બિન સિદ્ધાંતવાદી કારણો અથવા ન ગમતા કારણો, અનપોપ્યુલર કોર્સિસ એટલે ન ગમતા કારણો સ્વીકારવાનું સમજાવે છે. એડોપ્ટ એટલે સ્વીકારવું, પરસ્યુડ એટલે સમજાવવું, અને તેમના પ્રચારનું માધ્યમ મને બનાવે છે. પ્રોપાગાન્ડા એટલે પ્રચાર, અને એની આગળ છે માઉથપીસ એટલે માધ્યમ, મેક એટલે બનાવવું. ફરીથી એ વાક્ય જોઈએ. કારણ કે તેઓ માને છે કે હું એ બિન સિદ્ધાંતવાદી વ્યક્તિઓના હાથની કઠપૂતળી છું, કે જેઓ મને ન ગમતા કારણો સ્વીકારવાનું મને સમજાવે છે અને તેમના પ્રચારનું માધ્યમ મને બનાવે છે. નાવ લેટ ઇટ બી અન્ડરસ્ટુડ વન્સ એન્ડ ફોર ઓલ, હવે હું બધાને એક બાબત સમજાવી દઉં, અન્ડરસ્ટુડ એટલે સમજાવવું, કે ધેટ કે આઈ ડોન્ટ વોન્ટ ધેર પીટી, મારે તેઓની દયાની જરૂર નથી. ડોન્ટ વોન્ટ એટલે જરૂર નથી, પીટી એટલે દયા. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ, હું તેમનામાંથી એક પણની સાથે મારું સ્થાન બદલીશ નહીં. પ્લેસીસ એટલે સ્થાન, વુડ નોટ ચેન્જ એટલે બદલીશ નહીં. આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, હું જાણું છું કે અત્યારે હું શું બોલું છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયબલ એઝ એનીબડી એલ્સ, માહિતીના મારા સ્ત્રોત, સોર્સ એટલે સ્ત્રોત, ઇન્ફોર્મેશન માહિતી, માહિતીના મારા સ્ત્રોત બીજા કોઈ પણ જેટલા જ, એનીબડી એલ્સ બીજા કોઈ પણ જેટલા જ વિશ્વાસપાત્ર, રિલાયબલ એટલે વિશ્વાસપાત્ર અને સારા છે. આ યો પેપર્સ એન્ડ મેગેઝિન્સ ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રિયા, ધેટ આઈ કેન રીડ માય સેલ્ફ, મારી પાસે ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રિયાના પેપર્સ અને સામયિકો છે, મેગેઝિન સામયિકો, પેપર્સ એટલે દસ્તાવેજ કે પ્રમાણપત્ર છે, કે જે હું મારી જાતે વાંચી શકું છું. આઈ કેન રીડ માય સેલ્ફ. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડૂ ધેટ, હું જે સંપાદકોને મળી છું એ બધા જ આમ કરી શકતા નથી. એડિટર્સ એટલે સંપાદકો, હેવ મેટ એટલે મળી છું, એ બધા જ કેન ડૂ ધેટ, નોટ આગળ આપ્યું છે એટલે કામ કરી શકતા નથી. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ, તેમનામાંથી ઘણા બધાને, ક્વાઇટ અ નંબર એટલે ઘણા બધાને, ફ્રેન્ચ અને જર્મનની મદદ લેવી પડે છે. સેકન્ડ હેન્ડ એટલે મદદ લેવી. નો આઈ વિલ નોટ ડેપ્રિસિએટ ધ એડિટર્સ, ના હું સંપાદકોની નિંદા કરતી નથી અથવા કરીશ નહીં. ડેપ્રિસિએટ નિંદા કરવી, એડિટર્સ સંપાદકો, ધે આર એન ઓવરવર્કડ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ, તેઓ કામના ભારણ નીચે દબાયેલા હોય છે. ઓવરવર્કડ એટલે વધુ પડતું કામ નીચે દબાયેલા, મિસઅન્ડરસ્ટુડ એટલે ગેરસમજણ વર્ગમાંથી આવે છે, ક્લાસ એટલે વર્ગ, તેઓ કામના બોજા નીચે દબાયેલા હોય છે અને ગેરસમજણ વર્ગમાંથી આવે છે. લેટ ધેમ રિમેમ્બર, તેઓને યાદ કરાવી દઉં તો, ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગારેટ્સ, નાઇધર કેન ધે 300 નીડલ ઇન ધ ડાર્ક, જો હું તેમના સિગારેટના અંતે આગને ન જોઈ શકતી હોઉં, સી ધ ફાયર, ફાયર એટલે આગ, એન્ડ એટલે અંત, નાઇધર કેન ધે 300 નીડલ ઇન ધ ડાર્ક, તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરી પરોવી શકતા નથી. નીડલ એટલે સોય, થ્રેડ એટલે દોરી, ઇન ધ ડાર્ક એટલે અંધારામાં. મિત્રો, આ જે વાક્ય છે એમાં લેખિકા એમ કહે છે કે કોઈ પણ વ્યક્તિ દરેક કામમાં એક્સપર્ટ ન હોય. હેલન કેલર ઉદાહરણ આપીને સમજાવે છે કે હું સિગારેટના અંતે આગને જોઈ શકતી નથી, તો તેઓ પણ અંધારામાં સોયમાં દોરી પરોવી શકતા નથી. અહીંયા સુધી રાખશું, હવે આવતા લેક્ચરમાં આગળ જોશું આપણે.